ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 486 નવા કેસ સામે આવ્યા છે. 500ની નીચે હવે ગુજરાતમાં કોરોના કેસનો આંકડો આવી ગયો છે. 486 નવા કેસ છે અને 13 લોકોના અવસાન થયા છે. 24 કલાકમાં કોરોનાથી 13 દર્દીઓ મોતને ભેટ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 192 આવ્યા છે, જ્યારે એકનું અવસાન થયું છે. વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 62 નવા કેસ છે, અહીંયા 4ના મોત છે. વડોદરા જિલ્લામાં 39 નવા કેસ અને એકનું મોત છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 21 નવા કેસ છે. બનાસકાંઠામાં 20, આણંદમાં 12, મહેસાણામાં પણ 12, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 12 નવા કેસ છે, એકનું અવસાન છે. સુરતમાં 11 નવા કેસ છે. ગાંધીનગર કોર્પોરેશનમાં 10 નવા કેસ છે. દ્વારકામાં 8, પાટણમાં 8, રાજકોટમાં પણ 8 નવા કેસ. ગાંધીનગર જિલ્લામાં 7 કેસ. છોટાઉદેપુરમાં અને ખેડામાં, મોરબીમાં પણ 6 નવા કેસ. અમદાવાદ જિલ્લામાં 5 કેસ. સાબરકાંઠા જિલ્લામાં 5, તાપીમાં 5, અમરેલીમાં 4, અરવલ્લીમાં 4, ભરૂચમાં 4, નવસારીમાં પણ 4 નવા કેસ છે. કચ્છમાં 3, દાહોદમાં, જામનગરમાં, જામનગર કોર્પોરેશનમાં, વલસાડમાં 2-2 કેસ છે. ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં, ગીર સોમનાથમાં, નર્મદામાં અને પંચમહાલમાં 1-1 નવો કેસ સામે આવ્યો છે. આમ ટોટલ 486 નવા કેસ અને 13 દર્દીના અવસાન થયા છે.